આજે આપણે ફિઝિક્સ ના એક ખૂબ અગત્યના અને મજા આવે ઇન્ટરેસ્ટિંગ એવા ટોપિક પર ચર્ચા કરવાની છે. તમે 9th 10th માં પણ પ્રકાશ વિશે ઘણી બધી માહિતી મેળવીને આવ્યા છો, તેમજ રોજબરોજના જીવનમાં આપણે જે કંઈ પણ ઘટનાઓ અનુભવીએ છીએ જોઈએ છીએ એવી જ બાબતોનો અભ્યાસ આ ચેપ્ટરોમાં કરવાનો છે, પણ એની પાછળના કારણો સાથે ચર્ચા કરવાની છે. સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધીમાં જે કંઈ પણ જોઈએ છે એની પાછળનું કારણ છે પ્રકાશની હાજરી, તેમજ એ પ્રકાશ જ્યારે કોઈ પદાર્થ પર અથડાય ત્યારે ત્યાંથી પાછો ફેંકાય, આપણી આંખ સુધી પહોંચે અને આપણને એ વસ્તુઓ દેખાય છે. ઉનાળાની અંદર તમે રસ્તા ઉપર પાણી ન હોવા છતાં પાણી છે કાબોચિયા ભરેલા છે તેવો આભાસ થવો, ચોમાસામાં મેઘધનુષ્ય દેખાવું, તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે વાદળોની અંદર પ્રકાશ ફેલાઈ ગયેલો દેખાવો, અરીસા તેમજ લેન્સ વડે પ્રતિબિંબ રચાવવા, આ બધી જ બાબતોનો અભ્યાસ એટલે ઓપ્ટિક્સ, કિરણશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્ર. તમારી ટેક્સ્ટબુકમાં પ્રકાશશાસ્ત્રને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એક છે રે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર, અને મિત્રો બીજો પોર્શન ઓપ્ટિક્સનો એટલે વેવ ઓપ્ટિક્સ એટલે કે તરંગ પ્રકાશશાસ્ત્ર. બેઝિકલી આ લોકોએ પ્રકાશના ગુણધર્મના અને વર્તણૂકના આધારે બે પાર્ટ પાડ્યા છે, બાકી છે આખો એક કમ્બાઈન જ પોર્શન. તો આજે આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે કે ચેપ્ટર 9 સ્ટાર્ટ કરવાનું છે. કરીએ શરૂ? રેડી? સ્ટાર્ટ કરી દઈએ. કિરણ પ્રકાશશાસ્ત્ર, થોડી આગળની બેઝિકલી બાબત જોઈએ કે સૂર્યમાંથી જે પ્રકાશ બહાર નીકળે છે એની અંદર આલ્ફા કિરણો હોય, એક્સ રે હોય, અલ્ટ્રાવાયોલેટ હોય, દ્રશ્ય પ્રકાશ હોય, ઇન્ફ્રારેડ હોય, એમાંથી આપણને કયા દેખાય, અનુભવાય છે કયા? માત્ર ને માત્ર દ્રશ્ય પ્રકાશ જ આપણે અનુભવી શકીએ છીએ. તેમજ તમે પાસ્ટમાં પણ એવું કંઈક ભણીને આવ્યા છો કે પ્રકાશથી વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, કેમિસ્ટ્રીમાં પણ આવી બાબત આવી ગઈ. પણ આ વિદ્યુત ચુંબકીય વિકિરણમાંથી આપણને જેનો દ્રશ્યવાળો વિસ્તાર છે કે જેની તરંગ લંબાઈ છે 400 નેનોમીટરથી 750 નેનોમીટર, એંગસ્ટ્રોમની વાત કરીએ તો 4000 એંગસ્ટ્રોમથી લગભગ 7500 એંગસ્ટ્રોમ, ઘણી વખત 8000 એંગસ્ટ્રોમ પણ લખેલું હોય છે. તો આટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આપણે કે ચામાં ચીડિયું છીએ નહીં કે સાપ છીએ નહીં કે ઇન્ફ્રારેડ પણ જોઈ શકીએ. આ જે પ્રકાશ સૂર્યમાંથી બહાર નીકળે અને પૃથ્વી સુધી પહોંચે તો વચ્ચે શૂન્યાવકાશમાંથી પસાર થાય, અને શૂન્યાવકાશમાં પ્રકાશના કિરણોની ઝડપ પુષ્કળ છે, 2.99 × 79 24 58 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આશરે આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈએ છીએ. અને તમારે આટલી જ લેવાની છે, અને આ શૂન્યાવકાશની ઝડપ થઈ, હવામાં પણ પ્રકાશની ઝડપ ઓલમોસ્ટ આટલી જ હોય, સેમ જ હોય. ખ્યાલ આવ્યો? એટલે શૂન્યાવકાશ કહો કે હવા કહો, પ્રકાશની ઝડપ આપણે લેવાની થશે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો જો એમસીક્યુની અંદર કદાચ એક્ઝેક્ટ વેલ્યુ હોય તો 2.99 × 79 24 58 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, પુષ્કળ ઝડપ થઈ દોસ્ત, કલ્પનાની બહારની વસ્તુ છે. એટલે પ્રકાશ બાબતે બે પ્રકાશ માટે બે બાબત ખાસ ધ્યાન રાખજો. એક, કેની સ્પીડ ઝડપ ઘણી વધારે છે, અને બીજું કે પ્રકાશનું જે કિરણો ટોર્ચ શરૂ કરો, એક જ કિરણની વાત કરું છું, માનો કે એનું એક કિરણ ધ્યાનમાં લો તો પ્રકાશની કિરણ આમ સીધું જ જાય, એવું નથી કે રસ્તામાં બેન્ચીસ પડી છે તો ચાલો અહીંયાથી આમ જઈએ અને પછી ત્યાંથી આમ ટર્ન મારીને આ બાજુથી આમ
चलावे हका विधा हुई ये उन्नो होता है प्रकाश नो किरण हमेशा सूर्य मार्ग के गति करे छे एक तो एनी झड़प घणी वधारे छे झड़प घणी वधु बीजो सूर्य मार्ग के गति करे पण लैब होय लैब शुरू करिए એટલે એમાંથી જે કિરણો બહાર નીકળે કે જે પ્રકાશ બહાર નીકળે ઈ પ્રકાશ માનો કે એક લેબ શરૂ કર્યો અહીંયા તમે ઊભા છો તો ત્યાંથી જે પ્રકાશ આવ્યો તમારા સુધી તો એક સ્થળેથી બીજા સ્થળે જે પ્રકાશ પહોંચે છે તો એનો જે આ ગતિમાર્ગ છે સૂર્ય પર માટે આને એમ કહેવાય કે પ્રકાશનું રેખીય પ્રસરણ થઈ ક્લિયર અને એનો જે માર્ગ છે गतिमान माने प्रकाश किरण कहे छे तुमने શું લાગે છે એક જ કિરણ બહાર નીકળ્યો છે અરે આવો તો અસંખ્ય કિરણો નીકળતા હોય ને એને કહેવાય કિરણ પુંજ કિરણ પુંજ એટલે બંડલ જથ્થો ઘણા બધા કિરણોનો જથ્થો એટલે કિરણ પુંજ તમે ઘણી વખત ગામ જાઓ તો જૂનું ઘર હોય ત્યાં ઉપર છતમાં જો કોઈ કાણું હોય અથવા તો બારી ની અંદર કોઈ કાણું હોય તેમાંથી પ્રકાશના શેડાઓ જોવા મળે ડુ યુ નો ના વોટ ઇઝ શેડા તો ઈ ઈ પ્રકાશ એનો એક જ કિરણ આવતો અસંખ્ય કિરણો આવતા એને કિરણ બીમ કહેવાય કિરણ પુંજ રેડ સનમાં દેખાતા હોય અને એને શલાકા હોય કહેવાય જે આપણે ચેપ્ટર 10 માં ભણવાના છે એવું શા માટે થાય છે એવી જે ડિઝાઇન જોવા મળે એ આ ચેપ્ટરમાં ભણવાનું છે આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે परावर्तन वक्रीभवन अने प्रकाशीय उपकरणों जेवा के सूक्ष्मदर्शक यंत्र छे टेलिस्कोप छे एना विषे बात करवानी छे तेमज प्रिज्म विषे बात करीशुं ક્યારે પરાવર્તન થાય ક્યારે વક્રીભવન થાય જ્યારે પ્રકાશના કિરણો કોઈ માધ્યમ પર અથડાય એટલે કે આપાત થાય ત્યારે કાં તો ઈ કિરણો ઈ માધ્યમને પાર કરીને આગળ ગયા જાય કાં તો અથડાય ત્યાંથી પાછા આવે જો માધ્યમ પારદર્શક હોય તો પ્રકાશના કિરણો ઈ માધ્યમને પાર કરીને આગળ જતા રહે છે ઉદાહરણ તરીકે ઘરની બારી હોય તો અંદરની વસ્તુ બારી બંધ હોવા છતાં જો આપણે બહાર જોઈ શકતા હોઈએ તો ઈ જે કાચ થયો એ પારદર્શક માધ્યમ થયું તમને બહારની વસ્તુ દેખાય છે અથવા બસની અંદર જતા હોય કે કારમાં બેઠા હોય તો આપણે બહારની વસ્તુ જોઈ શકીએ છીએ તો એમાં પ્રકાશના કિરણો આરપાર થઈ શકે છે તો એ પારદર્શક માધ્યમ થયું પણ તમે સવારે ઉઠીને મસ્ત નાઈ જોઈને જો નાતા હોઈએ તો નાઈ જોઈને મસ્ત વાળ વાળ ઊભા કરીને અરીસાની સામે ઊભા હોઈએ તો ત્યારે પ્રકાશના કિરણો છે એ અરીસાને પાર કરીને બીજી બાજુ જઈ શકતા નથી એ અથડાઈને પાછા આવે છે તો આ થયું પરાવર્તન પણ જ્યારે કિરણો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય જેમ કે સ્વિમિંગ પુલ પાણીથી ભર્યો હોય અને તળિયે એક લેમ્પ પ્રકાશિત કરીએ તો એ લેમ્પમાંથી જે કિરણો બહાર નીકળે એ તમારી આંખ સુધી પહોંચે તો એ વક્રીભવનની ઘટના અનુભવીને તમારી આંખ સુધી પહોંચે પણ અરીસામાં તમને જે દેખાય એ પરાવર્તનની ઘટના થઈ જો ક્લિયર થઈ છે બાબત વક્રીભવન પરાવર્તન પરાવર્તનમાં પ્રકાશના કિરણો અથડાઈને ઇનાઈજ માધ્યમમાં પાછા આવે વક્રીભવનમાં પ્રકાશના કિરણો અથડાઈને પાછા નથી આવતા પણ એ માધ્યમને આરપાર કરી જાય છે સીધા પસાર થઈ શકે છે થોડા વળી જશે એને વક્રીભવન કહેવાય બેઝિકલી આ બે બાબત થાય ખ્યાલ આવ્યો ધ્રુવીભવન એ આપણી આ ચેપ્ટરમાં નથી એ આપણે બધામાં ભણવાનું છે અત્યારે એવું સમજો કે પ્રકાશની બે જ ઘટના પ્રકાશ બે ઘટના અનુભવે છે કાં તો પરાવર્તન કાં તો વક્રીભવન જો માધ્યમ પારદર્શક તો કિરણ આગળ પસાર થઈ જાય વક્રીભવન અનુભવી અને જો માધ્યમ અપારદર્શક તો પરાવર્તન અનુભવે ખ્યાલ આવ્યો તો ચાલો પહેલા આપણે જોઈ લઈએ ધ્યાન આપજો સ્ક્રીન પર લગભગ 400 નેનોમીટર થી 750 નેનોમીટર તરંગ લંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય વિકિરણના જે વર્ણપટનો જે વિસ્તાર છે એ દ્રશ્ય પ્રકાશ કરે જે આપણી આંખ જોઈ શકે છે
મુખ્યત્વે આ દ્રશ્ય પ્રકાશ પડે આપણે ઇન્દ્રિય મારફતે આપણા મગજ સુધી પ્રતિબિંબ રચાયેલા આપણે અનુભવી શકીએ પ્રકાશ માટે બે અગત્યના મુદ્દા એ યાદ રાખવાના છે તમારે કે ભાઈ પ્રકાશની ઝડપ ઘણી વધારે છે એક્ઝેક્ટ વેલ્યુ એમસીક્યુ માટે પેપર 99/24/58 * 10^8 મીટર પ્રતિ સેકન્ડ દાખલાઓમાં તો 10^8 લઈશું અને બીજો મુદ્દો કે પ્રકાશ હંમેશા સ્વેત માર્ગે જ ગતિ કરે છે હજુ આ બધું નંબર યાદ પડે ને હજુ કે સ્ટાર્ટ તો થયું નથી ચેપ્ટર હવે પ્રકાશનું સૂર્ય પ્રસરણ એટલે શું કે પ્રકાશ એક બિંદુએથી બીજા બિંદુ સુધી જે પહોંચે છે તો એનો જે આ આ જે અહીંથી અહીંયા સુધી પહોંચવાની જે ઘટના છે આને કહેવાય પ્રકાશનું રેખીય પ્રસરણ ખ્યાલ આવ્યો તો કિરણ કોને કહેવાય તો કે પ્રકાશનો જે સુરેખ પથ થયો સીધો જે રસ્તો થયો આને કહેવાય પ્રકાશનું કિરણ તો કિરણ પુંજ કોને કહેવાય કિરણોનો આવો સમૂહ બંડલ એટલે કિરણ પુંજ એટલે ખબર પડી ઓકે તો આગળ વધારીએ ચાલો હવે પાછું બોર્ડ પર ધ્યાન આપજો અગત્યની બાબત શરૂ કરીએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું પહેલા આપણે પરાવર્તન વિશે આજે ભણીએ ક્યારે પરાવર્તન થાય નિયમો શું છે પરાવર્તનના એની ચર્ચા કરીએ પ્રકાશનું પરાવર્તન ક્યારે થાય માધ્યમ અપારદર્શક હોય તો તમે સવારે જે તમારો ચહેરો જુઓ છો ને એ પરાવર્તનની ઘટના દ્વારા દેખાય છે તમે ક્યારે જોયું આ જે અરીસો હોય એની પાછળનો ભાગ તમે જોજો એ કલર કરેલો હશે જેથી કિરણો આરપાર થઈ શકતા નથી અને કિરણો અથડાઈને તમારી આંખ સુધી પાછા ફેંકાય છે તો આ ઘટના એટલે પ્રકાશનું પરાવર્તન નોર્મલી અરીસા દ્વારા પ્રકાશનું પરાવર્તન આપણે સમજીએ આ અરીસો છે અને આ જે નીચે આ ડિઝાઇન કરું ને એ કલર સૂચવે છે આ જે સપાટી છે અરીસો આ અરીસો છે અને અરીસાની સપાટી પર કોઈ બિંદુ પાસે એક આ લંબ ગયો છે આ ખ્યાલ આવ્યો આ લંબ છે માનો કે અરીસો આમ હોય તો જો અરીસો આમ હોય તો લંબ આ રીતે આવે તમારી તરફ જો અરીસો આમ હોય તો લંબ ઉપર તરફ આવે જો અરીસો આ રીતે હોય તો લંબ આ લાઈન થશે અત્યારે મેં અરીસો આમ મૂક્યો છે ખ્યાલ આવે છે તો આનો લંબ ઉપર તરફ છે હવે માનો કે એક લેમ્પ અહીંયા મેં શરૂ કર્યો હવે લેમ્પમાંથી તો અસંખ્ય કિરણો નીકળ્યા હોય અહીંયા હું લેમ્પ શરૂ કરું તો લેમ્પમાંથી જે કિરણો નીકળવા હેડે એમાંનું એક કિરણ હું દોરીશ કિરણ એ હવે લેમ્પની કઈ જરૂર નથી ને દોર્યો નથી છે તો ખરા નહીં તો પછી કેશો છે લેમ્પ તો છે ને પ્રકાશ કેથી બી બિંદુ પાસે એ પ્રકાશનું એક કિરણ આપાત થયું એ બી ખાસ ધ્યાન રાખજો મેં એક જ કિરણ દોર્યું છે કારણ કે આપણે બીજું કામ હોય ઘણા બધા કામ હશે તમારે પણ આપાત કિરણ અરીસા ઉપર બી બિંદુ પાસે આમ અથડા અરીસો છે અપારદર્શક છે એટલે બીજી બાજુ નો કિરણ જવા નહીં દે ઇનાય માધ્યમમાં પાછું ફેંકશે પરાવર્તન પમાડીને એટલે એ કિરણ અથડાઈને આમ પાછું આને કહેવાય પરાવર્તિત કિરણ પકી આને કહેવાય આપાત કિરણ આકી આપાત કિરણ આપાત કિરણ પરાવર્તિત કિરણ ઓ નામ નિર્દેશન કે જરૂર નથી એ બી ને ડી ડી સી એ પછી તમે બુક માં જરા જોઈ લો આપાત કિરણ અપરાવર્તિત કિરણ ઇઝ ધેટ ક્લિયર પરાવર્તન એટલે શું જ્યારે પ્રકાશનું કિરણ કોઈ લીસી ચમકાટવાળી અપારદર્શક સપાટી પર આપાત થાય તો અથડાઈને પાછા ફેંકાવાની ઘટના એટલે પરાવર્તન હવે પરાવર્તન પર વિચારીએ કે આ રીસો કે
किरण आम है तो से बछड़े ने आम के मुंह गयो आम के मुंह गया आम के मुंह गया आम के मुंह गया आमच के मुंह गयो परावर्तन माटे ना नियमो छे कि प्रकाश नु जे आपात किरण छे एने आ जे लंब साथे जे खूणो बनायो होय आ खूणो होय એટલા જ ખૂણે પાછો ફેંકાય સમજાય છે આપાત કિરણે લંબ સાથે જેટલો ખૂણો બનાવ્યો હોય તેને આપાત કોણ કહેવાય તેને હું થીટા આયો એટલે દર્શાવું છું અને પરાવર્તિત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો હોય તેને પરાવર્તન કોણ કહેવાય થીટા આર જો ભૂલ થશે તમે ભૂલથી અહીંયા થીટા આઈ ન લખતા તમારે સપાટી સામે ખૂણો નથી બનાવવાનો લંબ સાથે ખૂણો બનાવવાનો છે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે પરાવર્તન કોણ નિયમ એમ કહે છે કે જે ખૂણે આપાત થયું હોય એટલા જ ખૂણે પાછું જાય સમજાય છે એટલે કે આ બંને સરખા હોય આ જો 30 ડિગ્રી હોય તો આ 30 ડિગ્રી નો ખૂણો બને એ જ રીતે પાછું જાય હવે માનો કે આ 30 ની બદલે થોડો ખૂણો વધારે 40 ના ખૂણે આવતું હોય આમ જે કિરણ આવતું હશે 40 ના ખૂણે એમ 40 નો ખૂણો બનાવી પાછો જશે તો કોઈ 50 નો ખૂણો બનાવીને આપાત થતો હશે કે 50 નો ખૂણો બને એ જ રીતે આમ પાછો જાય હેલો સમજાય છે કે બાઉન્સ જાય છે રિપીટ કરું છું જેટલો ખૂણો આ હોય ને આપાત કોણ હોય ને એટલો જ ખૂણો આ પરાવર્તન કોણ થાય પરાવર્તનના નિયમો એકદમ ઈઝી છે કંઈ ગભરાવાની જરૂર નથી પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન આખો બરાબર પકો આખો બરાબર પકો આપાત કોણ ઇઝ ઇક્વલ ટુ પરાવર્તન કોણ થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર જો આ 20 તો આ પણ 20 જો આ 30 તો આ પણ 30 જો આ 40 તો આ પણ 40 પણ ઘટાડતા જઈએ જો આ 10 તો આપણ 10 ના ખૂણે પાછો ફેંકાય પણ મારો પ્રશ્ન એવો છે મિત્રો માનો આમ હોય હે તમને કહું કોઈ કિરણ છે આ લંબ છે બરાબર કોઈ કિરણ આમ હોય તો આમ જાય હવે 10 નો ખૂણો હોય તો 10 ના ખૂણે પાછો ફેંકાય પણ મારો પ્રશ્ન એવો છે કે લંબ સાથે 0 ના ખૂણે માપાત થયું તો લંબ સાથે આપાત કોણ કેટલો 0 ડિગ્રી તો પરાવર્તન કોણ કેટલો પહેલો નિયમ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ તો આપાત કોણ 0 તો પરાવર્તન કોણ પણ 0 એટલે જે પ્રકાશનું કિરણ લંબ સાથે 0 ના ખૂણે આપાત થયું એ 0 નો ખૂણો બને એમ જ પાછો ફેંકાય ટૂંકમાં કહું તો ઈ ના ઈ જ માર્ગે પાછો જાય આમ ઘટકાય આમ ખ્યાલ આવે ક્લિયર થાય છે ને બીજો નિયમ તમે જુઓ આપાત કિરણ આ પરાવર્તિત કિરણ આ લંબ આ બધું જ એક સમતલમાં છે કે એક જ સમતલમાં પ્રશ્ન એવો થાય કે સર માનો કે આ 30 ડિગ્રીના ખૂણે આપાત થયું તો કોઈ કિરણ આમ 30 ડિગ્રીના ખૂણે ન જઈ શકે કેમ આપાત કોણ પણ જો બરાબર રૂખો થયો કે નહીં પણ ન જાય આ બંને કિરણો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવે એક જ પાટિયામાં એ આમ આવીને આમ ન જઈ શકે આમ ન જઈ શકે આમ ન જઈ શકે નહીતર તો એક કિરણ આમ આવીને આમ તો ફુવાર ખ્યાલ આવે છે એવું નથી થતું આમ જે કિરણ આવે ને આમ જ હવે માનો કે આમથી કિરણ એવું આમથી તો યસ નહીં તમારી તરફ આમ બહાર આવે સમજાય છે આમથી જે કિરણ આવે આ બાજુથી એ અથડાઈને મારી તરફ નું આવે આમથી આવે એ અથડાઈને બહાર આવે એટલે કે આ બોર્ડ ઉપરથી આમ આવ્યું હોય એ અથડાઈને તમારી તરફ આવે આ બાજુથી જે કિરણ આપાત થયું હોય ને પરાવર્તન પામી આ બાજુ જાય તો ખાસ સમજો નાની નાની ભૂલ ન થવી જોઈએ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ ત્રણે એક જ પાટલી હોય પાટલી એટલે એક જ સમતલ I
અને આમ જોતે એક ત્રીજી બાબત ધ્યાનમાં રાખવાની કે હંમેશા લંબની સામસામેની બાજુ હોય છે આપા તિરાડામાં હોય કે અથડાઈની આમ ન હોય અથડાઈ લંબની બીજી બાજુ હોય છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામે ખ્યાલ આવ્યો એટલે કદાચ ક્વેશ્ચન એવો પૂછી શકે કે પરાવર્તનની વ્યાખ્યા લખો અને એના નિયમો જણાવો તો વ્યાખ્યા એવી છે કે ભાઈ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ લીસી ચળકાટ વાળે અપારદર્શક માધ્યમ કે સપાટી પર આપાત થાય તો અથડાઈને પાછા ફેંકાવાની ઘટના એટલે પરાવર્તન ત્રણ નિયમો છે પહેલો નિયમ આપાત કોણ ઇક્વલ ટુ પરાવર્તન કોણ રેડી સ્ક્રીન પર જોતા જજો બીજો નિયમ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે ત્રીજો નિયમ આપાત કિરણ જોજો સ્ક્રીન પર પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ આવેલો હોય છે સમતલ રેખાની વાત કર્યા પછી અરીસાનો એક બીજો પ્રકાર છે વક્ર રેખા હવે વક્ર રેખા નામ પરથી ખબર પડી જાય વક્ર એટલે બોલી ગયો કે રેશે એના બે પ્રકાર વક્ર રેખામાં એક છે અંતર્ગોળ રેશો અને બીજું થશે બહિર્ગોળ રેશો હવે અંતર્ગોળ રેશો એટલે આ અંતર્ગોળ રેશો છે એવો ભાગ કે જેનો પાછળનો ભાગ છે એ કલર કરેલો અને અંદરનો જે ખાડાવાળો ભાગ છે એ ચળકાટવાળી સપાટી હોય અપરાવર્તક સપાટી આ છે તમે આમ જોશો તો તમને આની અંદર તમારો ફેસ દેખાશે આ બાજુના ભાગમાંથી જો તમે જુઓ તો તમને કંઈ દેખાવાનું નથી અંદરનો ભાગ જેનો ચળકાટવાળો હોય પરાવર્તક હોય તો એ અંતર્ગોળ રેશો થયો પણ જો આનો આ ભાગ ચળકાટ ધરાવતો હોત એટલે કે અહીંયા તમે જુઓ તો તમને તમારો ચહેરો જો દેખાતો હોત આ ભાગ આ જે ઉપસેલો ભાગ છે એ ચળકાટ ધરાવતો હોત આ ભાગ ઉપસેલો ભાગ તો એ કેવો રેશો બને બહિર્ગોળ રેશો ખાડાવાળો ભાગ ચળકાટવાળો હોય તો એ અંતર્ગોળ રેશો પણ ઉપસેલો ભાગ જો ચળકાટ ધરાવતો હોય તો એ બહિર્ગોળ રેશો જેમ કે આ અંતર્ગોળ રેશો છે તો માનો કે આ ભાગ એનો પોલિશ કરેલો છે એટલે કે કલર ચડાવી દીધો ઢોળ ચડાવી દીધો એટલે ચળકાટ વાળો ભાગ આગળ નો ગણાય એટલે પ્રકાશના કિરણો તમે આની ઉપર આમ પડતા હોય તો તમને આનું પ્રતિબિંબ આ બાજુના ભાગમાં દેખાય પણ જો આમ હોય તો આ કેવો રેશો થયો કઈ પણ રેશો થયો રેડી ખ્યાલ આવ્યો ને ગોળીય અરીસાના પ્રકાર જણાવો આ રીતે સવાલ છે ગોળીય અરીસાના એટલે કે વક્ર અરીસાના બે પ્રકાર છે એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો કોનકેવ મિરર અને કોનવેક્સ અંતર્ગોળ અરીસો કોને કહેવાય તો કે ગોળાકાર કવચ હવે આ અરીસો બને કઈ રીતે તો જે કાચ હોય ને એનો કોઈ કામ કવચ હોય ગોળો હોય જેમ ફૂટબોલનો દડો આવે ને એ રીતે અંદરથી ગોળો હોય હવે કાચનો જે આખો દડો છે કે જે અંદરથી પોલો છે એનો થોડો ભાગ કાપી નાખવાનો આઠછેદ સ્વરૂપે આ રીતે એટલે હવે જે તમને પ્રાપ્ત થયું જેમ કે આમ હોય ગોળો આ રીતે એનો તમે આ રીતે છેદ કાપી નાખો તો હવે જે આપેલું આટલો ભાગ ચાલો તો શું કહું છું હવે
लाइट का जो अपायन हो गया कलर वाला कर दियो तो अंदर में जो भाग छे ने ये चल काट लो ग्लास तक बोल रहे सो बने पर अंदर रो भाग कलर वाला करो अने आ शाइनिंग वाला रखो तुमने तो बाहर बोल रहे सो बने ख्याल है ओके जो स्क्रीन पर बाहर बोल रहे सो बने गोलाकार कवच ना अमुक भाग ने तुम्हें वर्तुलाकार छेद में कापी ने એની બહારની સપાટીને તમે જો પરાવર્તક બનાવો એટલે કે અંદરની સપાટીએ કલર કરી દેવાનો બાર શાઇનિંગ વાળો ભાગ આવો છે તો એ બહાર વાળો દેશો બને છે રેડી નેક્સ્ટ હવે જે ક્વેશ્ચન આવે છે ને દોસ્તો એ એક્ઝામ્પલ અને એમસીક્યુ માટે તેમજ આ ચેપ્ટરને આગળ સમજવા માટે ખૂબ અગત્યનું છે સંજ્ઞા પ્રણામ ખાસ ધ્યાન રાખજો ઓકે गोलीय अरिसा माटे संज्ञा बनाली हो आना आधारे तुम्हारे एग्जाम्पल ने एमसीक्यू ने अंदर निशानी बना की था शेप ये खूब अगत्य ने बागत छे थोड़ा ध्यान आ जाओ वो अंतर्गोल अरिसा माटे समझाओ जो ये तो उसको बहिर्गोल माटे लागू पड़े छे ये उसी का Grr.
ઋણ લેવો આ નિયમ છે ફિક્સ છે તમારે સ્વીકારવું પડશે ત્રીજો અક્ષની ઉપર તરફની જે ઊંચાઈઓ હોય એ ધન માપવાની અને માનો કે આ વસ્તુ મે મૂકી તો આ વસ્તુની ઊંચાઈ છે એ 5 સેન્ટીમીટર હોય ને તમારી પ્લસ 5 લેવાની અને આનું પ્રતિબિંબય આમ નીચે ઉલટું મળતું હોય માનો કે 3 સેન્ટીમીટર મળે છે તો પ્રતિબિંબની ઊંચાઈ મારે માઈનસ 3 લેવાની અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન અક્ષની નીચે તરફની ઊંચાઈ ઋણ મે દેખાય છે ध्यान आप जोड़ दे अक्षनी ऊपर तरफ धन अने नीचे तरफ की ऊंचाई खबर पड़ी कि नहीं ख्याल है वो एकदम सिंपल जो पहलों में बधान तरह क्या थी मापना ध्रुव थी मापना आम मापना तो ये बोले आम जो हुए तो ये बोले बीच में नहीं अपन किरण कई बाजू थी आवे छे पहला ये नक्की करो जे बाजू वस्तु मुखी हुए ने ये बाजू थी किरण आउट हुई मैं वस्तु नहीं आउट की छे तो अपन किरण की दिशा आ थे तो हवे आम जे पे मापिए इधर अने आम मापिए इधर આપાત કિરણ વાળો ધન એની વિરુદ્ધ વાળો ધન ઉપર તરફનું ધન નીચે તરફનું ધન શબ્દો પકડાય છે રેડી એટલે મુખ્ય જે ત્રણ નિયમ છે ઉપર તરફની ઊંચાઈ હોય ધન અને નીચે તરફનું હોય તો ઋણ આપાત કિરણની દિશા વાળો ધન એની વિરુદ્ધ દિશા વાળો ઋણ ઉપર તરફનું ધન નીચે તરફનું ઋણ બધું માપો એ ક્યાંથી માપશો તો કે ધ્રુવથી જો વર્ક પર જોજો જરા થિયરી જોજો ગોળીય રેખા દ્વારા પરાવર્તન અને ગોળીય લેન્સ દ્વારા વક્રીભવન માટેના અંતરોની સંજ્ઞા પદ્ધતિ સમજો હવે અરેસાની અંદર તમે ધ્રુવથી માપો ને એ રીતે લેન્સ હોય ને લેન્સ આવો આમ બે રેખા તમે ભેગા કરી દો તો એક લેન્સ જેવી આકૃતિ ધારણ થાય લેન્સ બનેલો નથી કે પણ આકૃતિ ધારણ થાય લેન્સ વિશે આપણે પછી વાત કરશું પણ લેન્સ ની અંદર અંતર ક્યાંથી માપવામાં આવે વચ્ચેના ઓપ્ટિકલ કેન્દ્રથી ઓપ્ટિકલ સેન્ટરથી આ લેન્સ આવો તો આ એ વચ્ચેનું જે ભાગ છે ને ઓપ્ટિકલ બધા અંતર ઓરિસાના ધ્રુવથી માપવામાં આવે છે લેન્સ માટે એ અંતર ઓપ્ટિકલ કેન્દ્રથી માપવામાં આવે બીજો નિયમ આપાત કિરણની દિશામાં અંતરો ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશાવાળા અંતરો ઋણ લે છે ત્રીજો નિયમ વસ્તુની ઉપર તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે ખ્યાલ આવ્યો લેન્સની અંદર અંતર ઓપ્ટિકલ સેન્ટરથી માપવામાં આવે અરીસામાં